हेलो एंड वेलकम बेक विद्यार्थी हूँ जो बनेरी सर अपने भाई प्रकरण एक वास्तविक संख्या आज आ चेप्टर अंदर अपने स्वाध्याय 1.4 एनो पहलो दाखलो पहलो बीजो दाखलो बने एक सरखा प्रकार ना जे के पहलो दाखलो जे भागाकार नी रकम जो बराबर जो जो रकम कदाच तमने समझाशे नहीं पछी हुं समजावुं तमने के भागाकार नी लांबी प्रक्रिया कर्या वगर समय संख्या एटले के अंश ने छेद वाली संख्या ए अने बी ना स्वरूप ने एटले के पी भाग्या क्यू ना स्वरूप नी संख्या होय तेनो दशांश निरूपण शांत छे के अनंत छे शांत छे के अनंत मानो के आपणे भागाकार करीए छीए અને ભાગાકાર કરીએ ત્યારે જો અમુક પોઈન્ટ પછી ભાગાકાર પૂરો થઈ જતો હોય તો એનું દશાંશ નિરૂપણ શાંત જેમ કહી શકાય અને અમુક ભાગાકારની અંદર આગળ ને આગળ ભાગાકાર કર્યા જ કરીએ એનો શેષ ઝીરો ના આવે એટલે એનું દશાંશ નિરૂપણ એટલે સામાન્ય તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત એટલે અમુક પોઈન્ટ પછી ભાગાકાર પૂરો થઈ જતો હોય એનો શેષ ઝીરો મળી જતો હોય અને જે ભાગાકાર આગળ ને આગળ ચાલ્યા કરે એનું દશાંશ નિરૂપણ અનંત જેમ કહી શકાય તો આપણે ભાગાકારની પ્રક્રિયા કરવા નથી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર નક્કી કરવાનું છે કે દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત તો આપણે છેદની જે સંખ્યા છે એ છેદની સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાનું અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવા એ આપણે અગાઉ જોઈ ગયા છે અહીંયા 3125 એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકાય સામાન્ય આપણે જોઈએ તો 5^2 એટલે 25 થાય 5^3 એટલે 125 5^4 એટલે 625 અને 5^5 એટલે 625 ને હજી 5 વડે ગુણવામાં આવે એટલે કે 3125 થાય એટલે અહીંયા છેદની જે સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડીએ તો 5^5 થાય હવે આની અંદર જે છેદની સંખ્યા છે એ છેદની સંખ્યાનો અવિભાજ્ય અવયવ પાડીએ અને એનું જે અવયવનું સ્વરૂપ છે એ 2^n અને 5^m સ્વરૂપનું અહીંયા એમ અને એન કોઈ પણ આ બે ની કોઈ પણ ઘાત હોય ધન સંખ્યા રૂપે 1 થી ચાલુ કરી અનંત સુધીની અહીંયા એમ એટલે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5 તો આ છેદની સંખ્યાની અંદર એના અવિભાજ્ય અવયવ આ પ્રકારના સ્વરૂપમાં મળે તો એનું દશાંશ સ્વરૂપ શાંત જેમ કહી શકાય આ પ્રકારના અવયવ ન મળે તો કહી શકાય કે દશાંશ સ્વરૂપ અનંત છે આપણે બે દાખલા ગણેલા તમને ખબર પડી જશે અહીંયા હવે માત્ર તમારે લખવાનું કે છેદની સંખ્યા છેદની સંખ્યાનું નિરૂપણ નિરૂપણ કે સ્વરૂપ 2^n 5^m સ્વરૂપનું છે દરેક દાખલામાં માત્ર તમારે આ જ લીટી લખવાની દરેક વખતે આ પ્રકારનું સ્વરૂપ છે નથી જો અહીંયા આ પ્રકારનું સ્વરૂપ હોય તો દશાંશ સ્વરૂપ શાંત છે આ પ્રકારનું નથી તો દશાંશ સ્વરૂપ અનંત અને માટે કહી શકાય કે 13^3125 નું દશાંશ નિરૂપણ શાંત છે બીજી સંખ્યા બીજો દાખલો બીજા દાખલાની અંદર છેદની અંદર 8 છે તો છેદની અંદર 8 એટલે 2^3 આનું પણ સ્વરૂપ 2^n 5^m સ્વરૂપનો જે છેદની સંખ્યા નું નિરૂપણ 2^5^m સ્વરૂપનું છે માટે 17^8 નું દશાંશ નિરૂપણ શાંત છે એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે છેદની સંખ્યાનો અવયવ કાં તો માત્ર 5 હોય કાં તો માત્ર 2 હોય કાં તો છેદની અંદર 2 અને 5 બંને આવે તો એનું દશાંશ નિરૂપણ શાંત છે અને આ સિવાયની સંખ્યા આવે તેનું દશાંશ નિરૂપણ અનંત જેમ કહી શકાય ચોથો દાખલો છેદની અંદર 1600 છે અહીંયા 15 એટલે 3^5 1600 અવિભાજ્ય અવયવ પાડીએ ના આવડે તો સામાન્ય રફકામ તમારે કરી લેવાનું આના આપણે અવયવ પાડીએ બેકી સંખ્યા એટલે 2 વડે ભાગે ચાલે 2 વડે ભાગીએ એટલે અડધાડતા કરતા જવાના 2 વડે ભાગે એટલે 1600 × 18 હજી 2 વડે ભાગીએ એટલે 400 2 વડે ભાગીએ એટલે 200 હજી જ્યાં સુધી 2 વડે ભાગે ત્યાં સુધી 2 વડે ભાગવાના હજી આને 2 વડે ભાગે એટલે 25 ને 25 ને 5^5 એટલે આની અંદર 2 છે 1, 2, 3, 4, 5 અને 6 વખત આવે એટલે 2^6 અને એને 5^2 એટલે 5^5
पांच गुणिया पांच अथवा पांच ने बे घात अंशनी अंदर एक वक्त पांच जिले पांच उड़ी जाए એટલે કે ખાસ કરીને જેટલું સંક્ષિપ્ત રૂપ થાય એટલું સંક્ષિપ્ત રૂપ બતાવી અને પછી એનું દશાંશ નિરૂપણ દર્શાવવા માટે છેદની સંખ્યાના વિભાજી અવયવ બે અને પાંચના સ્વરૂપમાં છે કે નક્કી કરવાનું તો આની અંદર પણ છેદની સંખ્યા છે છેદની સંખ્યાનું નિરૂપણ બે ની એન ઘાત પાંચ ની એમ ઘાત સ્વરૂપનું છે માટે 15 ના છેદમાં 1600 નું દશાંશ નિરૂપણ શાંતજી ક્યાં લાવ્યો છેદની સંખ્યાના અવિભાજ્ય પાડવાના એના અવયવ માત્ર પાંચ હોય કે માત્ર બે હોય કે બે અને પાંચ બંને હોય તો એનું દશાંશ નિરૂપણ શાંતજી બાકીની સંખ્યા સિવાયની અવયવ આવે તો એનું દશાંશ નિરૂપણ અન જેમ કહી શકાય આપણે છેલ્લો દાખલો છે પાંચમો તો પાંચમા દાખલામાં છેદની અંદર 343 343 એટલે કે સંખ્યા જેટલાને બે વડે ભાગી ન શકાય આનો સરળો કરીએ 3 + 4 એટલે 7 + 3 એટલે 10 તો 10 3 ના ઘડિયામાં ના આવે એટલે આને 3 વડે પણ ભાગી ન શકાય પણ 1 થી 10 સુધીના ઘન અને ઘનમૂળને 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ તમારે યાદ રાખવાના છે એ યાદ હોય તો તરત તમને ખ્યાલ આવે કે 343 એટલે કે 7 ની 3 ઘાત હવે જો ફરીથી બધા દાખલા જો આની છેદની સંખ્યાનું સ્વરૂપ એટલે કે અવયવ માત્ર 5 આવે છે આમાં છેદમાં માત્ર 2 જ આવે છે આમાં છેદની અંદર અવયવ 2 અને 5 બંને આવે છે એટલે જે છેદની સંખ્યાના વિભાજ્ય અવયવ માત્ર 2 હોય માત્ર 5 હોય કે 2 અને 5 બંને હોય તો એનો દશાંશ નિરૂપણ શાંત છે આની અંદર 2 સિવાયનો અવિભાજ્ય અવયવ 7 આવે છે એટલે કહી શકાય કે આની છેદની સંખ્યાનું નિરૂપણ 2 ની એન ઘાત 5 ની એમ ઘાત સ્વરૂપનું નથી માટે 29 ના છેદમાં 343 નો દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે સમજાણું માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું અવયવ છેદની સંખ્યાના પાડવાના અને 2 અને 5 સિવાયનું કોઈ પણ અવયવ આવે તો એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત જેમ કહી શકાય માત્ર છેદની સંખ્યાની અંદર 2 ની એન ઘાત અને 5 ની એમ ઘાત સ્વરૂપનું આવે તો જ ત્યારે એનું દશાંશ સ્વરૂપ શાંત જેમ કહી શકાય